Hace. नमस्कार मित्रों, नववर्षनी શરૂઆતમાં છે એમ કહેવાય કે દિવાળીની રાત પછી એક ધોકાનો દિવસ આવ્યો અને ધોકાના રાત્રિની અંદર જ કોઈ એક ખટારો જેટલી એમ કહેવાય ને કે દુર્ગંધ મારતી મચ્છીને બગડી ગયેલો બગાડ બધો જે મચ્છીનો હોય એ માલ્યાસણથી ભાવનગરનો જે બીજો રિંગરોડ નીકળ્યો છે એ રિંગરોડ ઉપર ઠળવી ગયા અને એને રોડ ઉપર મોટા પ્રમાણમાં ઠલવી ગયા, સાથે સાથે રોડની સાઈડમાં પણ મોટા પ્રમાણમાં ઠલવી ગયા. આજ સવારથી જ માલ્યાસણના ગામવાસીઓ તેમજ માલ્યાસણની આજુબાજુના વાડી વિસ્તાર, દુકાનદારો અને બધાઓને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ગંધને કારણે રહી શકાતું નથી તો ગ્રામજનો ત્યાં ઉમટી પડ્યા અને એમની એક જ માંગ હતી કે આ દુર્ગંધને અહીંથી દૂર કરવામાં આવે, તેમજ આવો આ મચ્છીનો બગાડ જેને કહી શકાય એ મોટા પ્રમાણમાં આ અહીંયા કોણ ઠલવી ગયું તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે. આવો આપણે એ વિડીયો જોઈએ અને વિડીયોમાં આવેલી હકીકતથી વાકેફ થઈએ. જો મિત્રો, આ રાજકોટની બાજુમાં અમદાવાદ હાઈવે ઉપર માલ્યાસણ ગામ છે. માલ્યાસણ ગામની બાજુમાં જે સડેલી મચ્છી, હળી ગયેલી મચ્છી છે, તે વેસ્ટ માલ, એ કચરો ખાલી કરી ગયા છે કોઈ આવારા તત્વો, જેને લીધેથી ગામ લોકોને અને આજુબાજુના વાડી વિસ્તારવાળા લોકોને બહુ તકલીફ થાય છે, બહુ વાસ આવે છે. તમારે ભાઈ ક્યાં રહેવાનું? માલ્યાસણ. માલ્યાસણ રહેવાનું. તમને ક્યારે જાણ થઈ આ નાઈ હોય? અમે તો હવારે વાડી આવ્યા ત્યારે જાણ થઈ. હા, અને અહીંયા હલાતું નથી હવે. હા હા, આના વિશે કઈક કરી સરકાર ને વિનંતી કે પોલીસ ખાતામાં કે ભાઈ આપ કોણ ઠલવી ગયું છે એની તપાસ કરે. હા હા, બરોબર. જો મિત્રો, હાઈવે ઉપર પૂરો ટ્રક ઠલાવેલો છે. હાઈવેથી સાવ નજીક આ બધો કચરો રહ્યો. હાઈવેથી નજીક જે માલ્યાસણની બાજુમાં જે આજુબાજુના વાડી વિસ્તારવાળાને બહુ તકલીફ થાય છે, બહુ દુર્ગંધ આવે છે, જેને લીધે તમને તંત્રને વિનંતી છે કે આની માટે કાંઈક કાર્યવાહી કરે પ્લીઝ.